નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે. આપણી ઇમ્યુનિટી વધારવી હોય તો શું કરવું? તો આજે હું તમને ત્રણ સ્ટેપ બતાવું છું. ત્રણ સ્ટેપ જો આપણે જીવનમાં અપનાવીશું તો આપણી ઇમ્યુનિટી સિસ્ટમ છે એ પાવરફુલ થશે. તો સ્ટેપ નંબર એક, ઇમ્યુનિટી સિસ્ટમ પાવરફુલ કરવી હોય તો એના માટે મોટામાં મોટું બ્રહ્માસ્ત્ર છે તો એ છે ઉપવાસ. તો ઉપવાસ શબ્દ આવે એટલે આપણને એમ થાય કે ભાઈ આપણે ઉપવાસ કરવાનું, ભૂખ્યા રહેવાનું. ના, ભૂખ્યા નહીં રહેવાનું, પણ કેવી રીતે ઉપવાસ કરવો એ શાસ્ત્રમાં જે બતાવ્યું છે એ હું આજે તમને બતાવું છું. તો સૌથી પહેલાં તો આપણે રાતનું જે ડિનર છે, ભોજન છે, એ 6 વાગે લઈ લેવાનું. સૂર્યાસ્ત થાય એ પહેલાં આપણે રાતનું ડિનર જમી લેવાનું અને રાત્રે બિલકુલ હલકો ખોરાક ખાવાનો. ખીચડી, દૂધ કે એવો હલકો ખોરાક આપણે ખાઈશું તો એનું પાચન ખૂબ ઝડપથી થશે. રાત્રે 6 વાગે આપણે ભોજન લીધા પછી બીજા દિવસે 10 વાગ્યા સુધી તમારે કોઈ પણ અનાજ કે કોઈ પણ ફ્રૂટ કે ફળ કશું જ લેવાનું નથી, માત્ર તમે પાણી પી શકો છો. તો રાત્રે 6 વાગ્યાથી તે સવારે 10 વાગ્યા સુધી 16 કલાક સુધી આપણે ઉપવાસ કરવાનો છે. તો 16 કલાક જો આપણે ઉપવાસ કરીશું તો આપણે રાત્રે જો હલકો ખોરાક ખાઈશું તો 4-5 કલાકમાં આપણો ખોરાક પચી જશે અને બાકીના જે 10 કલાકનો સમય છે એ 10 કલાક આપણું શરીર છે એ 2 કામ કરે છે. એક, ખોરાકને પચાવવાનું કામ કરે છે અને બીજું, શરીરની અંદર જે ટોક્સિન છે એટલે કે વધારાનો જે કચરો છે, જે વધારાના કીટાણુ છે, એને મારી નાખવાનો, એને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે, એને બહાર કાઢવાનું કામ કરે છે. અને સવારે 10 વાગ્યા પછી તમારે માત્ર ને માત્ર કોઈ પણ લીલા શાકભાજીનો જ્યુસ તમે પી શકો છો, પરંતુ તમારે ચા, કોફી, રોટલો, રોટલી, ભાખરી કે કોઈ પણ પ્રકારનો તીખો તળેલો કે કોઈ જંક ફૂડનો ઉપયોગ કરવાનો નથી, કે કોઈ પણ ફ્રૂટ કે કોઈ પણ ફળનો પણ જ્યુસ પીવાનો નથી, કે કોઈ પણ સૂપ પણ પીવાનો નથી. માત્ર લીલા શાકભાજીનો તમે જ્યુસ પી શકો છો. સ્ટેપ નંબર 2, સવારે 10 વાગ્યા પછી તમારે માત્ર ગમે તે એક ફળ અથવા 2 કે 3 માત્ર ફળ ખાવાના છે, પરંતુ ચા, કોફી કે રોટલો, રોટલી કે ભાખરીનો ઉપયોગ કરવાનો નથી. તો જો તમે ફળ કે ફ્રૂટ ખાશો તો 3 કલાકમાં પાચન થઈ જાય છે. જ્યારે ફળ કે ફ્રૂટ ખાઈએ તો એની અંદર વધારે પ્રમાણમાં પાણી હોય છે, જેના કારણે તે આપણા પેટમાં ચોંટી જતું નથી કે ગંદકી પણ થતી નથી. અને આવું જો આપણે 1 અઠવાડિયા સુધી કરીશું તો આપણા શરીરની જે ઇમ્યુનિટી સિસ્ટમ છે એ ખૂબ પાવરફુલ થશે અને શરીરમાં જે કંઈ ગંદકી છે એ ધીમે ધીમે ઓટોમેટિક દૂર થઈ જશે. તમે 1 અઠવાડિયા સુધી આવો પ્રયોગ કરશો તો તમારું માઇન્ડ પાવરફુલ રહેશે, કબજિયાત નહીં રહે, એસિડિટી છે તો એ પણ દૂર થઈ જશે અને તમારા શરીરમાં કોઈ પણ પ્રકારનો દુખાવો છે તો એ પણ દુખાવો ધીમે ધીમે ઓછો થઈ જશે. હવે જોઈએ તો સ્ટેપ નંબર 3, લંચ ક્યારે લેવું. તો બપોરે 1 વાગ્યા આસપાસ આપણે ભોજન કરી શકીએ છીએ, એ પણ અનાજ દિવસમાં માત્ર 1 જ વખત અનાજ લેવાનું. તમને વધારે ભૂખ લાગે તો સવારે 8 વાગે તમે નારિયેળ પાણી કે કોઈ પણ લીલી શાકભાજીનો જ્યુસ પી શકો છો. 10 વાગે તમે કોઈ પણ ફળ લેવાનું, 1 કે 2 કે 3 કોઈ પણ ફળ ખાવાનું છે, પણ અનાજ લેવાનું નથી કે ચા, નાસ્તો, કોફી લેવાનું નથી. અને બપોરનું ભોજન કરો ત્યારે એની અંદર રોટલી ઓછી ખાવાની અને શાક એ 4 ગણું શાક ખાવાનું છે અને દાળ ભાત પણ તમે ખાઈ શકો છો. લીલા શાકભાજી આવે છે, સલાડનો ઉપયોગ પણ તમે કરી શકો છો. આ રીતે આપણે 1 અઠવાડિયું ઉપવાસ કરીશું તો આપણા શરીરમાં જે કંઈ ગંદકી છે એ ગંદકી ઓટોમેટિક ધીમે ધીમે દૂર થશે અને આપણી ઇમ્યુનિટી સિસ્ટમ ખૂબ પાવરફુલ થશે. એટલે શાસ્ત્રની અંદર પણ હંમેશા ઉપવાસ કરવાનું બતાવેલું છે. તો આ 3 સ્ટેપ આપણે અપનાવીશું જીવનની અંદર તો આપણી ઇમ્યુનિટી સિસ્ટમ ખૂબ પાવરફુલ થશે અને એના કારણે આપણા શરીરમાં જે કંઈ રોગ હશે, જે કંઈ બીમારી છે એ ધીરે ધીરે દૂર થઈ જશે. પણ હા મિત્રો, તમને જો કોઈ પણ પ્રકારની બીમારી હોય કે ડૉક્ટરની કે વૈદ્યની દવા ચાલતી હોય તો તમારે ડૉક્ટર કે વૈદ્યની સલાહ લીધા પછી જ આ પ્રયોગ કરવા માટે વિનંતી. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.